नमस्कार विद्यार्थी मित्रों, आज आप डिपोजिटरी विषे समझवानू छे, एटले के डीमेट खातु खोलावा माटे कम्प्यूटर द्वारा जे इलेक्ट्रॉनिक डेटा में रूपांतर करवामां आवे छे एने डीमटीरियलाइजेशन कहे छे। अने डीमटीरियलाइजेशन टूंकू स्वरूप ने डीमेट तरीके ओळखवामां आवे छे, एटले के डीमटीरियलाइज्ड स्वरूपे जामीनगीरीओ धारण करवी होय त्यारे एने डिपोजिटरीनी सेवा प्राप्त करवी पड़े छे। कोई પણ પાટ રોકાણકારે જ્યારે ડીમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાની હોય ત્યારે એને ડિપોઝિટરની સેવા પ્રાપ્ત કરવી પડે છે, એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે। ડિપોઝિટરી એ ડીમેટ ખાતું ખોલવા ડીમેટ ખાતાની પ્રોસેસ કરતી હોય છે, ડીમેટ ખાતું રોકાણકારોને ખોલી આપતી હોય છે। હવે આપણે જોઈએ ડિપોઝિટરી એની અર્થ અને સમજૂતી। ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરે છે, એટલે કે ભારતના કંપની ધારા હેઠળ નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે સેવા આપે છે। ડિપોઝિટરી શું કરે છે તો કે દરેક રોકાણકારોને ડીમટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ રોકે તો એના માટેનું ડીમેટ ખાતું ખોલી આપવાનું કામ કરતી હોય છે। ડિપોઝિટરી કાયદો 1996થી અમલમાં આવ્યો, અંડરલાઇન કરજો। ડિપોઝિટરી કાયદો ક્યારથી અમલમાં આવ્યો તો કે 1996થી। ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતાં પહેલી સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે, એટલે કે ડિપોઝિટરીએ જ્યારે પોતાની કામગીરી શરૂ કરે એની પહેલાં એને સેબી પાસેથી પ્રમાણપત્ર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે, પછી જ પોતે ડિપોઝિટરી તરીકે કાર્ય કરી શકે છે। ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે, એટલે કે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવે તો કે ડિપોઝિટરી જે કાયદા છે એ કાયદાનું પાલન કરવું પડે અને સેબી દ્વારા થતું હોય છે। સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે। ડીમટીરિયલાઇઝેશન એટલે આપણે ખબર છે ભૌતિક સ્વરૂપને જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, અને એમાં એને ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, એટલે કે સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં આપણે જોઈએ તો ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને હોય, કારણ કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું શું કરવું પડે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે છે, અને પોતાને આ સેવા મેળવવા માટે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે। ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે। શું કીધું? ડિપોઝિટરીનું મુખ્ય કાર્ય પ્રાથમિક કાર્ય શું છે તો કે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ છે એનું શું કરે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે, અને પછી તો કે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એનું જાળવણી કરવાનું છે, એની માહિતી પણ જાળવવાનું કાર્ય ડિપોઝિટરી કરતી હોય છે। આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવાઓ પણ પૂરી પાડવાનું કાર્ય કરે છે, એટલે કે જામીનગીરીઓના સોદા સંબંધિત જે કાંઈ સેવા હોય એ સેવાઓ પણ પૂરી પાડવાનું કાર્ય કરે છે। ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે। કઈ કઈ ડિપોઝિટરી છે તો કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને બીજી કઈ છે તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ। તમને પ્રશ્ન 1 માર્કમાં પૂછવામાં આવે કે ભારતમાં હાલમાં કઈ કઈ ડિપોઝિટરી કાર્યરત છે તો એમાં 2 ડિપોઝિટરી છે, એમાં પહેલું નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે CDSL। ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે, એટલે કે ઉપરોક્ત આપણે 2 NSDL અને CDSL જે ડિપોઝિટરી છે એ રોકાણકારો અથવા તો ગ્રાહકોને તેના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ છે એના દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહેવામાં આવે છે।
બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે, એટલે કે એમાં બેન્કો પણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કાર્ય કરી શકે, નાણાકીય સંસ્થાઓ અને શેર દલાલ પણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે, કારણ કે ઈ રોકાણકારોના પ્રતિનિધિ કે એજન્ટ તરીકે સેવા પૂરી પાડતા હોય છે. હવે આપણે જોઈએ કે બંને ડિપોઝિટરી વિશે સમજે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, એમાં પહેલું છે NSDL. તમને બંને ડિપોઝિટરી એક એક ટૂંકનો સ્વરૂપે પણ પૂછાઈ શકે. એમાં પહેલું છે NSDL, એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. તો કે NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે, કે કંપની ધારા અનુસાર એની જાહેર કંપની તરીકે સ્થપાયેલી છે. તેની નોંધણી સેબીમાં 1996 થઈ હતી અને NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય NSDLની સ્થાપના કોના સહયોગથી કરવામાં આવી છે, તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી. NSDLની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. એટલે કે NSDLની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની તરીકે થઈ છે, એટલે એના માટે એનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. NSDLના તેના કાર્યો તેના દ્વારા નિમાયેલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા કરાવે છે. કંઈ પણ પાર્ટિસિપેન્ટ ડિપોઝિટર જે છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, એ જ એની સેવાઓ કરતા હોય, એની નિમણૂક ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે થઈ હોય, એ સેવાઓ પૂરી પાડતા હોય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત પણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. રોકાણકાર ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. એટલે શું કીધું, NSDL તેના કાર્યો તેના દ્વારા જે નિમાયેલ પાર્ટિસિપેન્ટ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એની પાસે કરે છે, પછી એમાં ફીની વસૂલાત હોય તો પણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે. ફીની વસૂલાત પણ અહીંયાથી થાય છે, નહીં કે રોકાણકારો ગ્રાહકો પાસેથી. રોકાણકારો ગ્રાહકો પાસેથી કરવામાં નથી આવતી, પણ એ કોની પાસેથી કરે છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. એને બધા વ્યવહારો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ સંભાળતા હોય છે. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ રોકાણકારે NSDL ચૂકવવો પડતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહક કે રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે, એટલે કે ડિપોઝિટરી જે પાર્ટિસિપેન્ટ છે એ ગ્રાહક કે રોકાણકારો છે એની પાસેથી ફી પેટે અમુક રકમ વસૂલ કરતા હોય છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પટાવટ, હકના શેર અને બોનસ શેર, ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. એટલે કે NSDL છે એ સંસ્થા છે એ ડીમટીરિયલાઇઝેશનની સેવા આપે છે, રીમટીરિયલાઇઝેશન પણ સેવા આપે છે, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પટાવટ પણ કરે છે, હકના શેર અને બોનસ શેર કરવા હોય, ગ્રાહકના ખાતામાં જમા કરવા હોય તો એ પણ સેવા આપે છે, અને ગ્રાહકોનું ખાતું સ્થગિત એટલે કે બંધ કરવું હોય તો એ પણ સેવા પૂરી પાડતા હોય છે. પછી બીજું આવે છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, એટલે કે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી. CDSLની સ્થાપના ક્યારે કરવામાં આવી, તો કે મુંબઈ શેર બજાર અને બેન્કના સહયોગથી. કોના સહયોગથી, તો કે મુંબઈ શેર બજાર અને બેન્કના સહયોગથી. ક્યારે, 1999માં કરવામાં આવી હતી, જ્યારે NSDLની સ્થાપના કોના સહયોગથી, તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી. CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો હતો.
શું કીધું તો કે સીડીએસએલનો ઉદ્દેશ શું હતો, રોકાણકારોને જે સુવિધા છે સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો એનો ઉદ્દેશ હતો. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે, એટલે કે જે નોંધાયેલા પાર્ટિસિપેન્ટ છે એની યાદી થોડા થોડા સમયે વખતો વખત પોતાની વેબસાઇટ ઉપર જાહેર કરતા હોય છે. સીડીએસએલ સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે, એટલે કે સીડીએસએલ આખા ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડતા હોય છે. સમગ્ર દેશમાં સીડીએસએલ અને એનએસડીએલના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી રીતે જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. એટલે કે સીડીએસએલ અને એનએસડીએલ એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ દરેક રોકાણોને ઘર આંગણે ડિપોઝિટરીની બધી સેવાઓ પૂરી પાડતા હોય છે. એ સેવાઓ મેળવવા માટે કોઈએ ત્યાં એની ઓફિસે કે ક્યાંય જવું પડતું નથી, પણ ઘર આંગણે એ સુવિધાઓ પૂરી પાડતા હોય છે. ઓનલાઈન પણ વ્યવહારો થઈ શકે છે. એનએસડીએલ અને સીડીએસએલની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર ઉપર નજર રાખે છે, એટલે કે એનએસડીએલ અને સીડીએસએલની જે કેન્દ્રિત એક પ્રથા છે એ શું કરે છે, આ દરેક વ્યવહારો જે વ્યવહારો થાય છે એ દરેક વ્યવહારો ઉપર અસર કરતી હોય છે. એટલે તમારે પરીક્ષામાં એનએસડીએલ અને સીડીએસએલ ટૂંકનો સ્વરૂપે પણ પૂછાય શકે. આ બે ડિપોઝિટરી છે, ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી છે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસેસ લિમિટેડ. એટલે પરીક્ષામાં તમારે આ બંનેમાંથી કોઈ પણ એક ડિપોઝિટરી પૂછાઈ શકે.